धोराजी શહેરની યુનિક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો। યુનિક સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતા ઇમરાન પઠાણ નામના વિદ્યાર્થીને માર્યો। વિદ્યાર્થીને શિક્ષકે સ્કૂલ નાસ્તો લઈ જવા બાબતે ફડાકા ઝીકીને માર માર્યો। શિક્ષકના મારનો ભોગ બનેલ વિદ્યાર્થી ભયભીત સાથે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો। શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને શાળાના સીસીટીવી બન્યા તપાસનો વિષય। સ્કૂલ સંચાલકે મીડિયાને સીસીટીવી ફૂટેજ આપવાની ના પાડી। શિક્ષકના મારનો ભોગ બનેલ વિદ્યાર્થીના વાલીએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। હેલો, બોલો ને સાહેબ। અરે ભાઈ, એમએલસી કહી છે અમારાથી ફરિયાદ થઈ છે, એટલે મારે બાઇક તો લેવાની ને, આક્ષેપ કર્યા લોકો એના બાપ, મેં એના મા બાપ વાલી એના આક્ષેપ કર્યા છે કે ભાઈ સાહેબ એ માર્યું છે, તો સાહેબને કીધું બાઇક આપી દીધું મને કે ભાઈ મેં કાંઈ કર્યું નથી, એવી રીતે બીજું શું હોય એમાં। અરે ભાઈ, ઇન્ટરવ્યૂ લેવાનું હતું બરાબર, એને વાલી આક્ષેપ કરે છે કે સાહેબે માર્યું છે એને, એમ તો એ બાઇક દેવામાં શું વાંધો, સીસી ફૂટેજમાં દેવામાં શું વાંધો, ના પડે એમ। મારે ઉપરથી ફોન હોય ને, ઉપરથી હોય ને, મારે પ્રેશર હોય ને ઉપરથી, એમ એમ છે એના વાલી તો રહેતા હોય ને, ક્યાંક રહેતા હોય, મારા આવ્યા તો મને વિડીયો વિડીયો બધા આપ્યા, એ લોકોએ ત્યાં માર્યું હું છે બધી ટોટલ વિડીયો મારી પાસે, તમારે સીસી ફૂટેજ ના આપવા હોય તો વાંધો નહીં, બાઇક ના આપો તો વાંધો, હું મારી રીતે હલાવી લઈશ બરાબર, તમે ના આપો તો કાંઈ નહીં બરાબર છે, હા ભાઈ હું ટીવીમાં હલાવી નાખીશ, તમે ના આપો તો મને કાંઈ પ્રોબ્લેમ નથી, કે જે ગેરવ્યાજબી જે ગેરવ્યાજબી જ છે તમારી ફરજમાં આવે બાઇક આપવાનું બરાબર છે। તમે એમ કહો કે અમે બાઇક ના આપીએ, સીસી ફૂટેજ ના આપીએ, તેનો મતલબ શું સમજવાનું, એમ જ છે, મતલબ શું સમજવાનું મુન્નાભાઈ? એના છોકરાને અરે એનો છોકરો વાયરો, હું તમે તમારે બધી વાત સાચી, અત્યારે જે વસ્તુ બન્યું છે, ઘટના બની છે, આ લોકો આક્ષેપ કરે કે માર્યું છે, ગાલું મારી પાસે વિડીયો છે, મારી પાસે, હા મારી પાસે વિડીયો છે, વિડીયો છે મારી પાસે, કાંઈ વાંધો નહીં બરાબર, તમે ના આપો તો કાંઈ વાંધો નહીં, ઓકે કાંઈ વાંધો નહીં। હું અબ્દુલ કાદિર હારૂન પઠાણ, મારા છોકરાને કાલે યુનિક સ્કૂલમાં સાહેબે નાસ્તા બારામાં વેફર અને બિસ્કુટ લઈ ગયો હતો, તો બંને ગાલો ઉપર એવી ઝાપટ મારી છે કે એને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં અમે લઈ ગયા, અને બંને ગાલ અને કાન સોજાડી દીધા, અને આખી રાત સૂતો નથી। શું ફરિયાદ પોલીસ પર ફરિયાદ કરી? હા, અમે આજે પોલીસ ફરિયાદ કરી છે। હું સમીના અબ્દુલ કાદિર ઇમરાનની મમ્મી બોલું છું। મારા છોકરાને 8-10 દિવસથી છે સ્કૂલમાં મજાક મસ્તીઓ કરે છે, અને તમારો છોકરો, બધા છોકરા, અરે 3-4 છોકરાની ટીમ છે, અને એવી રીતના કરીને છગન સર છે ને અમને બોલાવે ને છે ને એમ કહે છે કે તમારો છોકરો મજાક મસ્તીઓ કરે છે, તો હવે છે ને તમારે હું એને બીજી સ્કૂલમાં બેહાડી દો, તો મેં કીધું ના, મારે મારા છોકરાને બીજી સ્કૂલમાં નથી બેહાડવું, મારે એને અહીંયા જ ભણાવવું છે, તો એ કહે કે તો હવે તમારે છે ને એનું નોખું વાન બંધાવવું પડશે, તો મેં કીધું વાંધો નહીં, હું મારા છોકરાને છે ને નોખા વાનમાં મોકલીશ, મેં છે ને મારા છોકરાનો રિક્ષો છે ને નોખો બંધાવ્યો 1200 રૂપિયામાં, ને હું છે ને કીધું કે સાહેબ, તો એ કે મારા હારે મલાવો એ સાહેબ ભાઈને, તો મેં છે ને એ સાહેબ ભાઈ હારે મલાવ્યા, તો એ કહે કે છે ને એના કરતાં તમે એ કહે કે એક કામ કરો, બીજી એને છે ને અમને 3-4 ફેરી કહી દીધું કે તમે એને છે ને બીજી કોઈ બી સ્કૂલમાં બેહાડી દો, તો મેં કીધું ના, અમારે બીજી સ્કૂલમાં નથી બેહાડવું, તો એ કહે કે તમારે કોઈ બી પાસની કોઈ મુસ્લિમ સ્કૂલ કે હોય એમાં તમે બેહાડી દો। બેન, શું માયરૂન કેવી રીતે, માયરૂન કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે? યુનિટ સ્કૂલમાં બીજો ભણે છે મારો છોકરો, ને એ છે ને એને લઈ જવાની હતી કાલે શાક ને રોટલી, તો એ છે ને વેફર ને બિસ્કિટ લઈ ગયો, તો એ લઈ ગયો હતો, ને એના ભેગી છે ને બીજા 2-3 છોકરા બી એ કીધું કે નહોતા લઈ આવ્યા, તો એને કાંઈ ન કીધું, અને આને છે ને ગાર ઉપર ને કાનુમાં ને એને એવી ઝાપટું મારી કે મારો છોકરો છે ને આખી રાત હૂતો નહીં, ને 3 વાગે અમે છે ને એને દવાખાને લઈને ગયા, ને વાંસી છે ને મેં કીધું એને સબાકાને નકરે છે, તો એ વાંસી દવા આપી, ક્યાં દવાખાને ગયા હતા બેન? અમે સરકારીમાં ગયા હતા, રાતના 3 વાગે, પહેલાં એ આવીને કાંઈ નહોતો બોલ્યો, પછી રાતના એને સબાકાને નકરતા હતા, ને તો મેં એને પૂછ્યું કે શું થયું છે તને, તો ત્યારે એ બોલ્યો કે છે ને મને છે ને સાહેબે છે ને છગન સરે છે ને મને ઝાપટું મારી છે, ને મારા છે ને કાનમાં ને હબાકા નકરે છે,